અગાઉ આપણે જાણ્યું હતું કે કેવી રીતે ટી સિરીઝના માલિક ગુલશન કુમારની ડોન અબુ સલેમે હત્યા કરાવી હતી, જેમાં આજે આગળ વધીએ છીએ. આપનું સત્ય ડેમાં સ્વાગત છે. હું છું કમલેશ રોહિડા. 1990 થી પહેલા અંડરવર્લ્ડ ક્યારેય ધર્મ ઉપર નહોતું વહેંચાયું. મુસ્લિમ હિન્દુ લીડર્સ અને હિન્દુ મુસ્લિમ લીડર્સના અંડરમાં કામ કરતા હતા. એકબીજાના તહેવારો સાથે મનાવવાની જ મુંબઈ અંડરવર્લ્ડની ખાસિયત હતી. પરંતુ ભારતની બહાર નીકળ્યા પછી અને આઈએસઆઈના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન સાથે સંપર્કમાં આવ્યા પછી દાઉદ અને બીજા ગેંગના ધર્મના નામે અલગ થવા લાગ્યા. 1993ના બોમ્બ બ્લાસ્ટ બાદ મુંબઈ અને અંડરવર્લ્ડમાં ઘણો ફેરફાર થયો, જેનું પરિણામ એ થયું કે જાતિવાદ અંડરવર્લ્ડમાં પૂર્ણ રીતે પગપેસારો કરી નાખ્યો. મિત્રો, અંડરવર્લ્ડમાં ક્રાઇમ વધવાનું સૌથી મોટું કારણ 1993માં થયેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પણ છે, જેણે મુંબઈ પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓને સબક શીખવાડવાનું કામ કર્યું હતું. 2 કલાક 10 મિનિટની અંદર 12 ધમાકા થયા, જેમાં 257 લોકો મૃત્યુ પામ્યા અને 1300થી વધુ લોકો ઘાયલ થયા. આ બ્લાસ્ટ બાબરી મસ્જિદ પાડવામાં આવવાના બદલાના રૂપમાં કરવામાં આવ્યા હતા. દરસલ બાબરી વિવાદિત ઢાંચો પડ્યા બાદ મુંબઈમાં ઘણા રાઇટ્સ થયા, જેના પછી દાઉદ ઇબ્રાહિમ, ટાઈગર મેમન, મોહમ્મદ દોસા અને મુસ્તફા દોસાએ બદલો લેવા માટે મુંબઈમાં બ્લાસ્ટ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. આમ તો સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ઘણા બોલિવૂડના કલાકારોના નામ પણ સામે આવ્યા હતા, પરંતુ બ્લાસ્ટ પછી રીલ્સથી રિયલ લાઈફના ખલનાયક બન્યા સંજય દત્ત. દરસલ સંજય દત્તને અબુ સલેમ અને રિયાઝ સિદ્દીકી પાસેથી AK-56 રાઇફલ અને કારતૂસની ડિલિવરી લેવા, રાખવા અને ડિસ્ટ્રોય કરવા માટે દોષી માનવામાં આવ્યો હતો. જેના બાદ 31 જુલાઈ 2007ના દિવસે ટાડા કોર્ટે સંજય દત્તને 6 વર્ષની સજાનો હુકમ કર્યો. હાલાકી સંજય દત્ત આ દલીલ આપતો રહ્યો કે તેમણે પરિવારની સેફટી માટે આ હથિયાર રાખ્યા છે, તેમજ આ બંધ ધમાકાનો વિશે મને કોઈ જાણકારી ન હતી. મિત્રો, સંજય દત્તની આ દલીલ કામમાં ન આવી અને તેમણે જેલમાં પણ જવું પડ્યું. હા, એ વાત અલગ છે કે તેઓ ટાઈમ પર પેરોલ લઈને બહારની હવા ખાવા માટે જરૂર આવતા હતા. મિત્રો, મુંબઈમાં બ્લાસ્ટ પહેલા ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઓ વચ્ચે કોઈ તાલમેલ ન હતો, પરંતુ હમલાથી નાકી માત્ર મહારાષ્ટ્ર પોલીસે સબક લીધો, પણ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ, IB અને રો અને CBI નો પણ લોકલ પોલીસ સાથે તાલમેલ વધ્યો. તેમજ મુંબઈ 1993ના બોમ્બ બ્લાસ્ટ પછી છોટા રાજન દાઉદથી અલગ થઈને પોતાની અલગ ગેંગ ચલાવવા લાગ્યો અને પોતાને હિન્દુ ડોન સાબિત કરવા માટે બોમ્બ બ્લાસ્ટના જે આરોપીઓ જમાનત ઉપર બહાર હતા તેમની હત્યા કરાવવાનું શરૂ કર્યું. બીજી તરફ છોટા શકીલ પણ પલટવાર શરૂ કર્યું, જેમાં દંગાના આરોપી શિવસૈનિકોને મારવાનું શરૂ કર્યું, જેને લઈને અવારનવાર મુંબઈના રસ્તાઓ પર ખૂનની હોળી રમાઈ રહી હતી. ગેંગસ્ટર, બિલ્ડર્સ, ફિલ્મ મેકરના મર્ડર કરી રહ્યા હતા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મુંબઈ પોલીસ કમિશનર ઓફિસના 100 મિનિટની દૂરી પર છોટા શકીલના માણસોએ મર્ડર કરી દીધું. મકોકા એક્ટ 1999. મિત્રો, મર્ડર પોલીસ કમિશનરની ઓફિસની પાસે થયો હતો, એટલે કાર્યવાહી તો થવાની જ હતી. પછી શું, મુંબઈ ગવર્નમેન્ટે અંડરવર્લ્ડના ખાતમા માટે મકોકા એક્ટ, એટલે કે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ પાસ કર્યો. મકોકા એક્ટ પાસ થતાં જ મુંબઈ પોલીસની તાકાત ડબલ થઈ ગઈ. મુંબઈ પોલીસ સિરિયલ બ્લાસ્ટ થવાને કારણે પહેલા જ ગુસ્સામાં હતી. એવામાં જ્યારે મકોકા પાસ થયું તો મુંબઈમાં ગેંગસ્ટરના ખાતમાનો એવો દોર શરૂ થયો કે બધા લોકો જોતા જ રહી ગયા. એવું કહેવાતું હતું કે મુંબઈ પોલીસ દરરોજ કેટલાય એન્કાઉન્ટરને અંજામ આપતી હતી, જે દરમિયાન એન્કાઉન્ટર સ્પેશિયલ દયા નાયક, વિજય સાલસ્કર, પ્રદીપ શર્મા અને સચિન વાજે જેવા સારા અધિકારીઓ પણ સામે આવ્યા, જેમણે લોકોને વિશ્વાસ અપાવ્યો કે પોલીસ અને કાનૂન આજે પણ જીવિત છે. એન્કાઉન્ટર્સ ઇન મુંબઈ. આમ તો બધા એન્કાઉન્ટરની એક જ કહાની હોય છે, જે પ્રમાણે સોર્સ મળવા પર પોલીસ જણાવેલ ઠેકાણા પર રેડ કરતી હતી, ત્યારબાદ ગેંગસ્ટરને સરેન્ડર કરવાનું કહેતા, પરંતુ આ ગુંડાઓ પોલીસ ઉપર જ ફાયરિંગ કરી દેતા હતા. એવામાં પોલીસ સેલ્ફ ડિફેન્સ કરતા પોલીસ ગેંગસ્ટરોને શૂટ કરી દેતી. મિત્રો, પોતાના આ બનાવેલી સ્ટોરીઓમાં પોલીસ ઉપર પણ સવાલ થવા લાગ્યા, તેમજ પોલીસ એન્કાઉન્ટરની આ પ્રકારની સિક્રેટ સ્ટ્રેટેજી પર પણ સવાલ ઊભા થયા. એટલું જ નહીં, પોલીસ પર આરોપ પણ લાગ્યા કે એન્કાઉન્ટરના ચક્કરમાં ઘણા નિર્દોષો પણ મૃત્યુ પામ્યા છે. એટલું જ નહીં, અમુક પોલીસ અધિકારીઓ પર ફેક એન્કાઉન્ટર કરવાના માત્ર આરોપ લાગ્યા, પરંતુ તેમણે જેલ પણ જવું પડ્યું. ત્યારબાદ ફેક એન્કાઉન્ટરની તપાસ કરવા સૌ પ્રથમ એક કમિટી બનાવી અને આ કમિટીએ કોર્ટને 223 પાનાની પોતાની રિપોર્ટ સુપ્રત કરી, જેમાં પોલીસ ગાઈડલાઇન્સ આપવામાં આવી હતી કે એન્કાઉન્ટરની સ્થિતિમાં પોલીસે શું કરવું જોઈએ અને શું નહીં.
પોલીસ શાર્પ ઇટ્સ ઇન્ટેલિજન્ટ સિસ્ટમ. એક બાજુ મુંબઈમાં તાબડતોડ એન્કાઉન્ટર્સ ચાલી રહ્યા હતા તો બીજી તરફ પોલીસ પોતાની ઇન્ટેલિજન્ટ સિસ્ટમને પણ શાર્પ કરી રહી હતી. ગેંગસ્ટરની શોધવા એટલા સરળ ન હતા કારણ કે તેઓ વારંવાર પોતાના ઠેકાણા જો બદલતા હતા. એવામાં પોલીસે પોતાની કોમ્યુનિકેશન સિસ્ટમને સ્ટ્રોંગ કરી જેથી સેકન્ડોમાં ફોરેનથી ગેંગ ઓપરેટ કરી રહેલા માફિયાઓની જાણકારી મળી શકે. અને થયું પણ કંઈક આવું જ. પોલીસને ગેંગસ્ટરની ખબર પહેલાથી જ મળવા લાગી અને જોત જોમાં મુંબઈથી અંડરવર્લ્ડના મૂળિયા ઉખડવા લાગ્યા. ત્યારબાદ એક એવો સમય આવ્યો જેમાં ગેંગસ્ટરો મુંબઈ છોડી દેવામાં જ પોતાની ભલાઈ સમજી અને જેમણે એવું ન કર્યું તેઓ જેલ હવાલે થયા કાં તો સીધા ઉપર ગયા. તો મિત્રો, કહી શકાય કે હવે લોકો અને ખાસ કરીને ફિલ્મ મેકર, વ્યાપારીઓ અને અંડરવર્લ્ડથી ધમકી ભર્યા કોલ આવતા બંધ થઈ ગયા છે. સાથે જ મુંબઈમાં ફેલાયેલા અંડરવર્લ્ડથી જોડાયેલા લોકો હવે નિષ્ક્રિય થઈ ગયા છે. હાલાકી અમુક લોકલ ગેંગ્સ જેવા કે રવિ પૂજારી ગેંગ મુંબઈ પર એકવાર ફરીથી પોતાની પકડ બનાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ આ મુંબઈ પોલીસના મહેનતનું જ પરિણામ છે કે તે ગેંગ્સ આજે પણ બેકફૂટ પર જ છે. બીજી તરફ કેટલાય બ્લાસ્ટ અને અંડરવર્લ્ડ સહન કર્યા પછી પણ મુંબઈની સ્પિરિટ એવી ને એવી જ છે. મુંબઈ ના કે માત્ર પોતાના પગ પર ઊભી છે, બલ્કે ડેવલપમેન્ટના રસ્તા પણ આગળ વધી રહી છે. તો મિત્રો, આ હતી કહાની મુંબઈના અંડરવર્લ્ડની શરૂઆતથી લઈને ખાતમા સુધી. હાલ મને રજા આપો અને સત્ય ડેના આવા ક્રાઇમ એપિસોડ તમને પસંદ હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.